કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં અગાઉના વિડિયોની અંદર આપણે મધ્યક મધ્યસ્થ બહુલકવાળા વિભાગ ઈના જે છે એ ઘણા બધા દાખલા આપણે ગણ્યા હતા, બે થી ત્રણ દાખલા તમને હોમવર્કમાં આપ્યા હતા, એમાં વિભાગ એફ નો પણ એક દાખલો આવ્યો હતો મધ્યક અને મધ્યસ્થ શોધવા વાળો। આજે આપણે એક દાખલો છે ગણવો છે, એ દાખલાની રકમમાં આપણને એવું કંઈક કીધું છે કે આયુષ્ય આપણને અલગ અલગ કંપનીઓનું આપ્યું છે, 10 થી 15 વર્ષ, 15 થી 20 વર્ષ, 20 થી 25 વર્ષ, 25 થી 30 વર્ષ, 30 થી 35 વર્ષ અને 35 થી 40 વર્ષ। અલગ અલગ બે કંપની કે જે કંપનીઓ ટાયર બનાવે છે એ ટાયરોની સંખ્યા દર્શાવી છે કે ભાઈ એ કંપની આપી અને બી કંપની આપી, આપણને એ કંપનીના ટાયરોની સંખ્યા આપી અને બી કંપનીના ટાયરોની સંખ્યા આપી, અને એના આધારિત આપણને એમ કીધું કે કઈ કંપનીના ટાયરો વધુ સારી સંખ્યામાં ટકાઉ છે અને ઉપયોગી છે એ મધ્યકના આધારે નક્કી કરો। જો આનો મતલબ અહીંયા આપણે મધ્યક શોધવાનો છે બંને કંપનીનો, પણ કઈ રીતે શોધવાનું, બંને કંપનીનું આયુષ્ય સમાન છે, બરાબર, બંને કંપનીનું આયુષ્ય સમાન છે, માત્ર માહિતી ફરશે, અહીંયા એ કંપની છે અને અહીંયા બી કંપની છે। સૌથી પહેલા દાખલામાં આપણને ખબર પડી જોવી જોઈએ કે વર્ગો આપ્યા એટલે આ એક પ્રકારની વર્ગીકૃત સતત પ્રકારની માહિતી છે, વર્ગીકૃત સતત પ્રકારની માહિતી છે, તો આપણને આ જે કંપનીની માહિતી આપી એ મારા માટે એફઆઈ થશે, બરાબર, આ બી કંપનીની માહિતી એ મારા માટે પણ એફઆઈ થશે, મને અહીંયા એક્સઆઈ આપી નથી। અહીંયા દાખલો બે રીતે ગણી શકાય, સીધી રીતે ગણી શકાય, ટૂંકી રીતે ગણી શકાય। સીધી રીતે ગણવું હોય તો આપણને ખબર છે એફઆઈ એક્સઆઈ છેદમાં એન, એ પદ્ધતિનો ઉપયોગ કરી શકો, અને ટૂંકી રીતે ગણવું હોય તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c, આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે દાખલો ગણી શકીએ। તો આજે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીને દાખલો શોધવો હોય તો સૌથી પહેલા મારે xi મેળવવો પડે, xi મેળવવો હોય તો કેમ મેળવવો, તમને ખ્યાલ છે કે વર્ગોનો સરવાળો કરવાનો, એને ભાગ્યા કેટલા કરવાના, બે કરવાના, તો આપણે સરવાળો કરતા જઈએ, 10 વત્તા 15 ભાગ્યા 2 એટલે 22.5, ત્યાર પછી 15 વત્તા 20 ભાગ્યા 2 એટલે 10 વત્તા 15 ભાગ્યા 2 સોરી 12.5 અહીંયા આવશે, અહીંયા આગળ 17.5 આવશે, 35 ભાગ્યા 2 ઓકે, 20 વત્તા 25 ભાગ્યા 2 એટલે 22.5 અહીંયા આવશે, 25 વત્તા 30 ભાગ્યા 2 એટલે અહીંયા 27.5 આવશે। આ બંને કિંમતોનો સરવાળો કરતા ગયા બધી કોલમમાં, 25 વત્તા 30 ભાગ્યા 2 મધ્ય કિંમત આપણે અહીંયા મેળવી, મધ્ય કિંમત પણ વર્ગોની મધ્ય કિંમત, 30 વત્તા 35 ભાગ્યા 2 એટલે 32.5 અને છેલ્લે આવશે 37.5। હવે એફઆઈ આપી દીધી હતી, આયુષ્ય બંને કંપનીનું સમાન આપ્યું હતું, માત્ર એફઆઈ ફરશે, એક્સઆઈ ફરશે નહીં, કારણ કે આયુષ્ય બંનેનું સરખું છે અને એના આધારે આપણે એક્સઆઈ મેળવી છે। હવે અહીંયા ડીઆઈ ની કોલમ બનાવીએ તો ડીઆઈ માં કોઈ પણ એક ચોક્કસ કિંમતને એ ધારી લેવાનું, એટલે ડીઆઈ નું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી, એટલે કે આ એક્સઆઈ માંથી આપણે એ માઇનસ કરવાનો, એને ભાગ્યા કેટલા કરવાના, સી, સી એટલે તફાવત, તફાવત જો બધા વર્ગોનો કેટલો કેટલો છે, 5 5 છે, પણ હંમેશા મૂકી દેવાનું એની સામે, હંમેશા 0 મૂકી દેવાના, ઉપર માઇનસ 1 માઇનસ 2 કરી નાખવાનું, 1 2 અને 3, હંમેશા ડીએ નો આ મુજબ નો જ જવાબ આવશે, આમાં કોઈ દિવસ ફરક પડે નહીં। એફઆઈ અને ડીએ બંનેનો ગુણાકાર એટલે કે આ બંને કોલમનો ગુણાકાર કરો, 4 2 8 - 7 7 10 0 0 5 1 5 3 2 6 3 1 3, હવે જોઈ લઈએ, 6 5 11 11 ને 3 14 7 2 14 ને 1 15 એટલે પ્લસ નો માઇનસ નો સરવાળો છે એ વધુ આવ્યો, એટલે જવાબ શું આવ્યો કહેવાય, માઇનસ 1 આપણને છે એ જવાબ મળ્યો કહેવાશે। એ કઈ કોલમ નો, કઈ કંપની માટે મળ્યો, તો કે એ કંપની માટે માઇનસ 1 મળી ગયો, અને અહીંયા લખીશ કંપની એ નો મધ્યક બરાબર, સૂત્ર આપણી પાસે તૈયાર હતું, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c, જ્યાં a બરાબર આપણને લીધા હતા 22.5 સિગ્મા fi di માઇનસ 1 છેદમાં n,
n એટલે fi નો સરવાળો fi નો એટલે આ કિંમત નો 4 7 10 5 3 1 કુલ સરવાળો 30 એટલે કે ભાંગ્યા 30 ગુણ્યા c c એટલે તફાવત બધાનો આવ્યો 5 ભાગાકાર કરી લખીએ માઈનસ 1 ભાંગ્યા 30 ગુણ્યા 5 એટલે 22.5 વત્તા 1 માઈનસ ભાંગ્યા 30 ગુણ્યા 5 એટલે માઈનસ 0.66 છે એટલે 17 મૂકી દેવાના 22.5 વત્તા 0.17 માઈનસ એટલે જવાબ આવશે 22.33 આ મને છે એ કંપની એ નો મધ્યક એ મને 22.33 મળ્યો કહેવાશે બી કંપની માટે થઈને જ્યારે આપણે મધ્યક મેળવશું ત્યારે પણ આપણા માટે બી કંપનીની માહિતી આપી દીધી છે ટાયરોની એટલે એને આપણે કહી દઈએ FI તો આ માહિતી નો ગુણાકાર DA સાથે DA આપણા માટે બધી જગ્યાએ કોમન જ રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે XI એ વર્ગો આધારિત મેળવેલી છે ને બંનેમાં વર્ગો સમાન છે એટલે આ XI નો સરવાળો XI આધારિત જે DA મેળવ્યો એ DA નો સરવાળો B કંપનીના FI સાથે કરતા જઈએ તો જવાબ આપણને મળી જશે 5 2 10 એટલે -10 આ FI DA બીજી કંપનીનો મેળવ્યો 8 1 8 એટલે -8 0 9 1 9 6 2 12 3 2 6 હવે અહીંયા ખાસ આપણે સરવાળો બાદ બાકી કરવાનું ધ્યાન રાખવાનું કે માઇનસ ની કિંમત ઓછી છે પ્લસ ની વધારે છે 12 9 અને 6 માઇનસ 18 કરીએ એટલે પ્લસ 9 વધશે તો કંપની બી માટે મધ્યક બરાબર આ જ સૂત્ર એપ્લાય કરી દઈએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi da છેદમાં n ગુણ્યા c જ્યાં a બરાબર 22.5 fi da 9 મળ્યા n 30 ગુણ્યા c એટલે તફાવત 5 9 ભાંગ્યા 30 ગુણ્યા 5 એટલે 1.5 22.5 વત્તા 1.5 22 ને 1 23 ને 1 24 એટલે આ કંપનીનો મધ્યક છે એ મને 24 મળ્યો કહેવાય તો આ પદ્ધતિ આધારિત હું એવું કહી શકું કે બી કંપનીના ટાયર એ કંપનીના ટાયર કરતાં વધુ સારા અને ટકાઉ છે તો આ પદ્ધતિ આધારિત સ્વાધ્યાય 3.2 વિભાગ F માં સોરી સ્વાધ્યાયમાં વિભાગ F નો દાખલા નંબર 2 મેળવ્યો વર્ગો આપી દીધા બે કંપનીની અલગ અલગ માહિતી આપી દીધી એ માહિતીને FI નામ આપી દીધું વર્ગો આધારિત XI મેળવી બંનેની XI સમાન રહે XI એટલે મધ્ય કિંમત વર્ગોની મધ્ય કિંમત મેળવી ત્યાર પછી XI આધારિત DI ની કોલમ બનાવી બરોબર મધ્ય કિંમતને 0 કહી દીધા ઉપરના હંમેશા માઇનસ જ આવે અને નીચેના હંમેશા પ્લસ આવશે એ પદ્ધતિ આધારિત આપણે DI મેળવ્યા FI અને DI નો ગુણાકાર કર્યો એટલે FI DI પહેલી કંપનીનું એનો આધારિત મધ્ય મેળવ્યો બીજી કંપનીનો FI આપેલો હતો એનો ગુણાકાર સીધો DI સાથે કરી નાખ્યો કારણ કે XI આધારિત DI બંનેના સમાન હશે એટલે FI DI એના આધારિત મધ્ય મળતા જવાબ 24 મળ્યો તો નીચે તમારે લખવાનું થશે કે કંપની A કરતા કંપની B ના ટાયર વધુ સારા ટકાઉ સોરી કંપની B ના ટાયર કંપની A કરતા વધુ સારા અને ટકાઉ છે તો હવે આની પછીનો જે દાખલો ગણવો છે એ આસાદિત સૂત્ર એટલે કે બહુલકનું આસાદિત સૂત્ર વાળો ખૂબ મોસ્ટ ટાઈમ દાખલો છે એ હવે આપણે ગણીએ હવે આપણે સ્વાધ્યાયમાં વિભાગ F નો દાખલા નંબર 3 મોસ્ટ એમ્પી દાખલો બહુલક મેળવવા માટેનો છે એ દાખલામાં આપણને મોટરોની સંખ્યા આપી દીધી જે અમુક માહિતી વર્ગોમાં છે અને અમુક માહિતી છે એ વર્ગોમાં નથી એટલે કે વર્ગીકૃત સતત પ્રકારની માહિતી છે અને વર્ગીકૃત અસતત પ્રકારની માહિતી છે બીજી વસ્તુ આ વર્ગોનો તફાવત પણ સમાન નથી જો અહીંયા વર્ગોનો તફાવત 10 આવ્યો અહીંયા 5 અહીંયા 5 એટલે કે વર્ગોનો તફાવત સમાન નથી એટલે ફરજિયાત આપણે જોવા જઈએ તો આપણે આસાદિત સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે તો એ આધારિત આપણે આસાદિત સૂત્ર છે એ આપણો આવું બને છે z બરાબર 3m માઇનસ 2x બાર પહેલા તો x બાર એટલે કે મધ્યક મેળવીએ તો x બાર બરાબર સૂત્ર આપણું શું બને સીધી રીતે દાખલો ગણી લઈએ fi xi છેદમાં n હવે fi xi એટલે xi ની કોલમ મેળવવાની 0 વત્તા 10 એટલે 10 ભાંગ્યા 2 એટલે 5 10 વત્તા 15 એટલે 25 25 ભાંગ્યા 2 એટલે 12.5
દાખલા નંબર 4
તમે થોડીક નાની એવી બે ત્રણ દાખલા મારા હોમવર્કમાં આપવા છે એ બાબતે વાત કરી લો. દાખલા નંબર 4 માં મધ્યક મધ્યસ્થ શોધવાનો હતો અને એ દાખલો આપણે અગાઉના વિડીયોમાં તમને હોમવર્કમાં આપેલો જ હતો એટલે તમારે હોમવર્કમાં કરવાની જરૂર નથી. દાખલા નંબર 5 મો અને દાખલા નંબર 8 મો આ બે દાખલામાં બહુલક શોધવાના કીધા છે અને એ આલેખ મુજબ એટલે એ આલેખવાળા દાખલા છે ને એ તમારે પાકી બુકમાં જગ્યા નથી છોડવાની. એ જ્યારે આપણે સ્કૂલમાં ભેગા થઈ ત્યારે આલેખ પત્રની અંદર જ દાખલા ગણશું. એટલે ચોપડીની અંદર 5મા અને 8મા દાખલામાં બાજુમાં આલેખ લખી અને ચોપડી મારી દેજો. દાખલા નંબર 6 કે જેની અંદર બહુલક શોધવાનો કીધો છે કે એ બહુલક એ એફએમ વાળું સૂત્ર એટલે કે રેગ્યુલર સૂત્ર જે એફએમ વાળું છે એ પદ્ધતિ મુજબ દાખલો ગણવાનો છે. દાખલા નંબર 6 તમારે એક દાખલો આ વિડિયો ભણ્યા પછી તમારે એક દાખલો હોમવર્કમાં કરવાનો રહેશે, બીજો કોઈ પણ દાખલો કરવાનો રહેશે નહીં. દાખલા નંબર 7 એ આપણે જે આ વિડિયોમાં અગાઉ જે મધ્યક અલગ અલગ હતા પણ વર્ગો સરખા હતા એવો દાખલો દાખલા નંબર 7 એ હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ભણીશું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે નેક્સ્ટ વિડિયોમાં આ પ્રકરણ નંબર 3માં જે કાંઈ પણ સી અને ડી વિભાગ છે એની અંદર જે અમુક ઇમ્પોર્ટેન્ટ દાખલા લાગતા છે એ આપણે કરીશું. કારણ કે બાકીના જે નાના નાના દાખલા છે એ ખાસ તમારે કહેવા જઈએ તો તમારી થોડીક સમજણ શક્તિ વધારે તમારી સમક્ષ હું ભણાવી તો એ વધારે વ્યવસ્થિત સમજાય એવા છે. એટલે બાકીના જે વિભાગ સી ના ડી ના અમુક દાખલા બાકી રહેશે એ આપણે અમુક પેજીસ છોડી અને નવું પ્રકરણ નંબર 1 એ આપણે સ્ટાર્ટ કરશું. કારણ કે આવતા મહિને કદાચ તમારે આંકડાશાસ્ત્રમાં સરકાર દ્વારા યુનિટ ટેસ્ટ જે ગોઠવવામાં આવશે એની અંદર કદાચ આંકડાશાસ્ત્ર વિષયનો સમાવેશ થાય તો એમાં પ્રકરણ નંબર 1 હશે. એટલા માટે થઈને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જેટલું પ્રકરણ નંબર 3 ચાલે એટલું ચલાવી અને એના પછીના વીકથી આપણે પ્રકરણ નંબર 1 કે જે થિયરીકલ પ્રકરણ છે એ આપણે સમજીશું. થેન્ક યુ.